અત્યારે આપણે પિરામિડના પ્રોબ્લમ વિશે ડિસ્કસ કરશું. પ્રોજેક્શન ઓફ પિરામિડ ડેટા આ રીતે છે. અ સ્ક્વેર પિરામિડ 40 mm બેઝ સાઇડ એન્ડ એક્સિસ 60 mm લોંગ હેઝ અ ટ્રાયંગ્યુલર ફેસ ઓન ધ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ મીન્સ HP એન્ડ ધ વર્ટિકલ પ્લેન કન્ટેનિંગ ધ એક્સિસ મેક્સ એન એંગલ 45 ડિગ્રી વિથ VP. ડ્રો ઇટ પ્રોજેક્શન. ટેક અપેક્સ નિયર ટુ VP. હવે આ પ્રોબ્લેમમાં જે કંઈ ઇન્ફોર્મેશન આપેલી છે એમાં થર્ડ વ્યૂની અને ફિફ્થ વ્યૂની ઇન્ફોર્મેશન છે એ ડેટામાં આપેલી છે. બેઝ ઓન ધેટ આપણે નોર્મલ વ્યૂ જે છે એ એઝ્યુમ કરી અને ડ્રો કરવો પડે. તો અહીંયા કીધું છે કે સ્ક્વેર પિરામિડ છે એ 40 mm બેઝ સાઇડ છે, એટલે બેઝ સાઇડ 40 mm છે, એટલે કે જે બેઝના જે સ્ક્વેરની જે ચાર સાઇડ છે એનું માપ જે છે એ 40 mm છે, અને એની એક્સિસની જે હાઇટ છે જે વર્ટિકલ હાઇટ એ 60 mm છે. ડેટામાં કીધું છે ઇટ ઇઝ એસ્ટિંગ સચ દેટ અ ટ્રાયંગ્યુલર ફેસિસ ઓન ધ ગ્રાઉન્ડ, મીન્સ કે જે પિરામિડના ક્લાસિફિકેશનમાં આપણે જોયું કે પિરામિડની જે ફેસ જે છે એ ટ્રાયંગ્યુલર શેપની છે. તો એ આ પિરામિડ છે એ રીતે રેસ થાય છે કે એ ટ્રાયંગ્યુલર ફેસ ઉપર, ગ્રાઉન્ડ ઉપર એટલે કે HP ઉપર રેસ થાય છે. મીન્સ કે એ ટ્રાયંગ્યુલર ફેસને આપણે HP ઉપર રેસ્ટ કરાવશું. તો આ થર્ડ કન્ડિશન જે છે એનો ડેટા આપેલો છે. તો ડાયરેક્ટ આપણે આ થર્ડ કન્ડિશન છે ડ્રો ના કરી શકીએ, એના માટે શું કરશું, આપણે પહેલાં પિરામિડને HP ઉપર એના બેઝ ઉપર રેસ્ટ કરાવશું. એટલે પિરામિડને બેઝ ઉપર રેસ્ટ કરાવશું તો પહેલો વ્યૂ જે છે એ ટોપ એ આપણને સ્ક્વેર મળશે. એટલે આ સ્ક્વેર જે બનશે એ 40 mm બાય 40 mm નો સ્ક્વેર બનશે. હવે એ સ્ક્વેર જે છે, આ જે સ્ક્વેર જો બનાવીએ છીએ એ આપણે ટોપ વ્યૂ છે પિરામિડનો. તો એ પિરામિડના ટોપ વ્યૂમાં જોતા તમે જોશો કે એમાંથી આ વચ્ચે બે ડાયાગોનલ લાઇન દેખાય છે. એ ડાયાગોનલ જે છે એ સ્લાન્ટ એજની લાઇન છે અને વચ્ચે એપેક્સે જોડાઈ જાય છે, એટલે આપણને આવી બે ડાયાગોનલ લાઇન જે છે પિરામિડમાં ઓબ્ઝર્વ થશે. તો આ પહેલો વ્યૂ થઈ ગયો. હવે આ પહેલા વ્યૂના પ્રોજેક્શન આપણે ઉપર ખેંચશું એટલે આપણને બીજો વ્યૂ મળશે. આ સ્ક્વેરના પ્રોજેક્શનથી આપણે એની બેઝની લેન્થ મળશે અને એક્સિસ હાઇટ જે છે એ 60 mm છે. તો 60 mm નો એક્સિસ હાઇટ ડ્રો કરી અને ટ્રાયેંગલ કમ્પ્લીટ કરશું. આ જે ટ્રાયેંગલ છે એ પિરામિડનો ફ્રન્ટ વ્યૂ છે. તો ફ્રન્ટ વ્યૂમાં આપણને ટ્રાયેંગલ થશે દેખાશે અને ટોપ વ્યૂમાં સ્ક્વેર. હવે આ બીજા વ્યૂને જે છે એને આપણે એ રીતે રેસ કરાવશું કે એની જે ટ્રાયેંગ્યુલર જે ફેસ છે HP ઉપર રેસ થાય છે. તો શું કરશું, પહેલાં આપણે C'D' જે છે એને આપણે રેન્ડમલી માર્ક કરશું, પછી C'થી O' જે છે એ લાઇન આપણે પહેલાં ડ્રો કરશું, અને A'B' જે છે એ આર્કની મદદથી આપણને મળી જશે અને આ ટ્રાયેંગલ છે કમ્પ્લીટ કરશું. એટલે આ જે બીજો વ્યૂ છે એને આપણે રોટેટ કરી અને એ રીતે રેસ કરાવીએ છીએ કે એની જે ફેસ જે છે OCD જે ટ્રાયેંગલ બને છે OCD વાળો, અહીંયા તમે જોઈ શકશો એ, તો એ OCD વાળો ટ્રાયેંગલની જે ફેસ છે એ ગ્રાઉન્ડ ઉપર છે અને આખો પિરામિડ જે છે રેસ થયો છે. હવે આ ત્રીજા વ્યૂને જ્યારે ઉપરથી જોશું ટોપ વ્યૂમાં, મીન્સ ટોપ વ્યૂ જોશું, તો એનો જે શેપ દેખાશે એ ફોર્થ વ્યૂમાં ઓબ્ઝર્વ થશે અને ફોર્થ વ્યૂ જે છે એ ડાયરેક્ટ પ્રોજેક્શનથી મળશે. ABCDના પ્રોજેક્શન, A'B'C'ના પ્રોજેક્શન ઉપરથી નીચે ઉતારશું અને ABCDના પ્રોજેક્શન પહેલા વ્યૂમાંથી જમણી બાજુ ખેંચશું તો આપણને નીચે A1, B1, C1 અને D1 જે છે એ મળશે. અને એ જ રીતે O'ના પ્રોજેક્શન નીચે અને ફર્સ્ટ વ્યૂમાંથી રાઈટ સાઈડ આપણે પ્રોજેક્શન ખેંચશું એટલે આપણને O1 જે છે મળશે અને પ્રોજેક્શનથી આપણે આખો વ્યૂ જે છે ચોથો વ્યૂ છે મળશે. આમાં એક ખાસ ધ્યાન એ રાખવાનું છે આપણને બે હિડન લાઇન પણ મળશે, O1C1 અને O1D1, રાઈટ. હવે ક્વેશ્ચન વાંચતા જે વર્ટિકલ પ્લેન સાથે જે કન્ડિશન આપી છે એ એવું છે કે એક્સિસ મેક્સ એન એંગલ 45 ડિગ્રી વિથ VP, એટલે કે એક્સિસની જે લાઇન જે છે એ VP સાથે 45નો ખૂણો બનાવે છે. પણ એ 45નો ખૂણો કઈ રીતે બને છે કે એપેક્સ નિયરર ટુ VP હોય એ રીતે. એટલે આ જે ચોથા વ્યૂને છે એને આપણે એ રીતે રોટેટ કરશું કે એપેક્સ છે એ VPની નજીક જશે. VP જે છે એ એક્સ પ્લેનની ઉપર આવેલું પ્લેન છે, રાઈટ. તો આપણે રેન્ડમલી પહેલાં 45 ડિગ્રીની લાઇન ડ્રો કરશું
પછી પહેલાં આપણે O1 માર્ક કરશું રેન્ડમલી, રાઈટ? ત્યાંથી O1થી આ જે એક્સિસની લાઇન બને છે વચ્ચેની મિડ લાઇન, એ એટલે કે આપણે C1 D1નો મિડ પોઈન્ટ પણ કન્સિડર કરી શકીએ ચોથા વ્યૂ પ્રમાણે. હવે એ C1 D1નો મિડ પોઈન્ટ જે છે ચોથા વ્યૂમાં, ત્યાંથી O1 જેટલું જેટલી આર્ક સેટ કરી અને પાંચમા વ્યૂમાં જે O1 માર્ક કર્યું છે આપણે, ત્યાંથી એ C1 D1નું મિડ પોઈન્ટ જે છે એ માર્ક કરી લેવાય. આ મિડ પોઈન્ટ છે, આ મિડ પોઈન્ટ C1 D1નું અને O1 છે એ આપણા બેઝ પોઈન્ટ બનશે, એટલે કે રેફરન્સ પોઈન્ટ બનશે. એ રેફરન્સ પોઈન્ટથી આપણે બાકીના બધા A1 B1 C1 અને D1 જે છે એ આર્કની મદદથી મેળવી શકાય, અને જે હિડન લાઇન છે એ હિડન લાઇન એઝ ઇટ ઇઝ રહેશે. તો આ રીતે ચોથા વ્યૂમાંથી પાંચમો વ્યૂ જે છે એ આર્કની મદદથી આપણે રોટેટ કરી શકીએ. હવે ફાઇનલ વ્યૂ છઠ્ઠા વ્યૂ માટે પ્રોજેક્શનનો ઉપયોગ કરશું. પાંચમા વ્યૂમાંથી બધા જ પ્રોજેક્શન છે એ આપણે વર્ટિકલી અપવર્ડ સાઈડ ખેંચશું, અને ત્રીજા વ્યૂમાંથી હોરિઝન્ટલી રાઇટ સાઈડ આપણે પ્રોજેક્શન દરેક પોઈન્ટના ખેંચશું. એટલે A1 ABCDની સાથે ABCDના પોઈન્ટ મળશે અને ઓની સાથે ઓનો પોઈન્ટ મળશે, એટલે આપણને છઠ્ઠો વ્યૂ જે ફાઇનલ જે વ્યૂ છે પ્રોજેક્શનથી મળશે. આમાં પણ તમે જોશો કે આ જે બેઝ જે છે એ બહારની બાજુ આવે છે, A1 B1 C1 D1, એટલે બેઝના જે પોઈન્ટ જે છે આપણે નીચેથી જોશું, જે ડાયરેક્શન આપી છે એ નીચેથી જોતા આપણે જે વ્યૂ ઓબ્ઝર્વ થશે એ છઠ્ઠા વ્યૂમાં એ ઉપર ડ્રો કરીએ છીએ આપણે. તો જે નીચેથી જોતા જે વ્યૂ દેખાશે એમાં જે બેઝના પોઈન્ટ છે એ ફૂલ દેખાશે. એટલે અહીંયા તમે જોઈ શકશો કે A1 A1 ડેશ, B1 ડેશ, C1 ડેશ અને D1 ડેશની લાઈન જે છે એ ફૂલ છે. પણ અહીં A1 ડેશ અને O ડેશની લાઈન જે છે એ હિડન લાઇનમાં કન્વર્ટ થશે, રાઈટ? તો આ રીતે આ પ્રોબ્લમનું સોલ્યુશન છે, આ છ વ્યૂ બનશે. આ જે સાતમા વ્યૂમાં જે છે એ એક વધારાની કન્ડિશન આપી છે આપણને સમજવા માટે, કે જેમાં એપેક્સ જે છે એ VPથી દૂર ડ્રો કર્યું છે, એટલે કે અવે ફ્રોમ VP ડ્રો કર્યું છે, રાઈટ? એંગલ સેમ છે 45 ડિગ્રી, પણ અહીંયા જે સાતમા વ્યૂમાં જે છે એપેક્સની કન્ડિશન છે ઇટ ઇઝ અવે ફ્રોમ VP. તો અવે ફ્રોમ VP આપ્યો હોય તો આ રીતે ડ્રો કરાય સાતમા વ્યૂ પ્રમાણે, અને નિયરર ટુ VP આપ્યો હોય એપેક્સ તો આપણે જે પાંચમા વ્યૂમાં જે ડ્રો કર્યું છે એ રીતે આપણે સોલિડને રોટેટ કરવાનો, રાઈટ? ઓકે, થેન્ક યુ.